મોડી સાંજે જંબુસર બાયપાસ ચોકડી પર દહેશતનું વાતાવરણ ઊભું કરે તેવા બનાવમાં ખુદ એક નિવૃત્ત પોલીસ કર્મીનો પુત્ર પણ સામેલ હતો ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર નિવૃત્ત પોલીસ પુત્ર ઇમરાન સાકેત ખિલજીનો મોબાઈલ આપલે બાબતે સઈદ ભૂરા નામના વ્યક્તિ સાથે બોલાચાલી થઈ હતી જેમાં વાત વણસતા મામલો ગરમાયો હતો મામલો બિચકતા એક્શન ફિલ્મ જેવા દ્રશ્યો ઉભા થયા હતા બેફામ રીતે હંકારાયેલી કારથી લોકોને કચડી નાખવાના કાર સાથે કાર અથડાવવાના અને લારી સાથે કાર ભટકાડવાના બનાવથી એક તબક્કે હેપતાઈને લોકોએ નાસભાગ મચાવી હતી તો બીજી બાજુ ટોળ ઉધાર્યા સહિત મારક હથિયાર સાથે ધસી આવ્યું હતું જેને લઈ જંબુસર બાયપાસ ચોકડી પર દહેશતનો માહોલ ઊભો થયો હતો રવિવારની સમય સાંજે પોલીસ ચોકીથી નજીકના જ અંતરે વડાપ્રધાનની જનતા કર્ફ્યુની અપીલને ફગાવી ધારા એકસો ચુમ્માલીસના લીરેલીરા ઉડાવવાની ઘટનાની પોલીસે જ ધરાર અવગણના કરી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે કારણ કે બી ડિવિઝન પોલીસે નિવૃત્ત પોલીસ પોલીસકર્મીના પુત્રની જ એકતરફી ફરિયાદ દાખલ કરી હતી જ્યારે પોલીસે આ બનાવમાં પોલીસ પુત્ર સહિત તમામ સામે ધારા એકસો ચુમ્માલીસના ભંગની ફરિયાદ દાખલ કરવી જોઈતી હતી પરંતુ પોલીસે એક તરફે ફરિયાદ દાખલ થતા પોલીસની કામગીરી સામે પ્રશ્ન ઉઠી રહ્યા છે